મહત્વના સમાચાર મળી રહ્યા છે. માળિયા મિયાણા હાઈવે પર ટ્રકમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો છે. ભરૂચથી મોરબી પસ્તી ભરીને જતા આ બનાવ બન્યો. સળગતા ટ્રકમાં ટાયર ફાટતા ટ્રક પલટી મારી ગયો હતો અને ટ્રકમાં આગ લાગતા બાજુના ખેતરની ગાડી બાવના વાડમાં આગ લાગી હતી. ખેડૂતોએ મહા મહેનતે જાતે કાબુ મેળવ્યો હતો. ટ્રકમાં ભરેલી પસ્તી અને ટ્રક આગમાં પડીને ખાક થઈ ગયા હતા. આગને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તમને ફરી એક વાર જણાવી દઈએ, માળિયા મિયાણા હાઈવે પર ટ્રકમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો. બચાવથી મોરબી પસ્તી ભરીને જતા આ બનાવ બન્યો હતો. સળગતા ટ્રકમાં ટાયર ફાટતા ટ્રક પલટી મારી ગયો હતો તથા ટ્રકમાં આગ લાગતા બાજુના ખેતરના બાવનની વાડમાં આગ લાગી હતી. ખેડૂતોએ મહા મહેનતે જાતે આગ પર કાબુ મેળવ્યો હતો. ટ્રકમાં ભરેલી પસ્તી અને ટ્રક આગમાં બળીને ખાક થઈ ગયા હતા. આગને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. તમને ફરી એક વાર જણાવી દઈએ, માળિયા મિયાણા હાઈવે પર ટ્રકમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. સળગતા ટ્રકમાં ટાયર ફાટતા પલટી મારી ગયો હતો આ ટ્રક. તમને ફરી એક વાર જણાવી દઈએ, ખેડૂતોએ મહા મહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. માળિયા મિયાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, ટ્રકમાં આગ લાગતા ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો. હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આગને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. તમને ફરી એક વાર જણાવી દઈએ, માળિયા મિયાણા હાઈવે પર ટ્રકમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો. પાટણથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. પાટણ જિલ્લાની સમી તાલુકાના નાયકા ગામમાં એક જ સમુદાયના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 9થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ગારપુર હોસ્પિટલ તેમજ મહેસાણા નર્સિંગ રીફર કરાયા હતા. આ સમગ્ર ઘટનાને પગલે ગામમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તમને ફરી એક વાર જણાવી દઈએ, પાટણ જિલ્લાની સમી તાલુકાના નાયકા ગામમાં એક જ સમુદાયના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 9થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ગારપુર હોસ્પિટલ તેમજ મહેસાણા નજીક રીફર કરાયા હતા. આ સમગ્ર ઘટનાને પગલે ગામમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ તમે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો કે નાયકા ગામમાં એક જ સમુદાયના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં 9થી વધુ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ગારપુર હોસ્પિટલ તેમજ મહેસાણા નજીક રીફર કરાયા હતા. આ સમગ્ર ઘટનાને પગલે ગામમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તમને ફરી એક વાર જણાવી દઈએ, સમયના નાયકા ગામની આ ઘટના બની છે, જેમાં એક જ સમુદાયના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી, જેમાં 9થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મહત્વના સમાચાર પાટણથી આવી રહ્યા છે. સમીના નાયકા ગામની ઘટના બની છે, જેમાં એક જ સમુદાયના બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. ગામમાં પોલીસે બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સમીના નાયકા ગામની આ ઘટના બની છે, જેમાં એક જ સમુદાયના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી, જેમાં 9થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. એક જ સમુદાયના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 9થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને મહેસાણા નજીક રીફર કરાયા છે. આ ઘટનાને પગલે ગામમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.